નમસ્તે બચ્ચો, કેમ છો? બધા જ બાળકો મજામાં હશો? સરસ. આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાંચ નંબર પાંચ એટલે કે કોલસો અને પેટ્રોલિયમથી શરૂઆત કરી હતી, જેમાં આપણે લેક્ચર એકમાં ભણ્યા હતા કે કુદરતી સંસાધનો કોને કહેવાય, માનવ સંસાધનો કોને કહેવાય. ત્યાર પછી આપણે કુદરતી સંસાધનની વ્યાખ્યા ભણ્યા હતા. કેવી વ્યાખ્યા હતી બાળકો? જે સંસાધનો કુદરતમાંથી મળતા હોય તેવા સંસાધનોને આપણે કુદરતી સંસાધનો કહીએ છીએ. ત્યારબાદ આપણે ભણ્યા હતા કે કુદરતી સંસાધનના ઉદાહરણ જેમ કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, કોલસો, ખનિજ તેલ, પેટ્રોલિયમ વગેરે કુદરતી સંસાધનો હતા. ત્યારબાદ આપણે ભણ્યા હતા કુદરતી સંસાધનના પ્રકાર. તો બચ્ચો ચલો બોલો તો કુદરતી સંસાધનના કેટલા પ્રકાર? તો આપણે બધા જ બોલીશું કુદરતી સંસાધનના પ્રકાર કેટલા. બે કયા કયા? એક પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન અને બે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન. સરસ, આટલે સુધી તો બધાને સમજણ પડી હશે. હવે બંનેની આપણે વ્યાખ્યા ભણ્યા હતા. પુનઃપ્રાપ્ય એટલે કે ફરીથી મેળવી શકાય, અપ્રાપ્ય એટલે ફરીથી મેળવી શકાય નહીં. એટલે કે જે જથ્થો કુદરતમાં મર્યાદિત છે, ભવિષ્યમાં શું થશે, ખૂટી જશે, એવા આપણે કહેતા હતા સંસાધનને પુનઃ અપ્રાપ્ય, કે આપણને ફરીથી મેળવી શકીએ નહીં. પુનઃપ્રાપ્ય એટલે કે કુદરતમાં અખૂટ છે, બેટા ખૂટી જાય તેમ જ નથી. તમે ગમે તેટલું વાપરો, હવા ગમે તેટલી વાપરશો, ખૂટવાની છે ના. સૂર્યપ્રકાશ તમે ગમે તેટલો વાપરશો, ખૂટશે બાળકું ના. તો જે ભવિષ્યમાં ક્યારે ખૂટવાની જ નથી અને તમે એમનો ઉપયોગ કરશો તો પણ એ તમને ફરીથી મળી જ જશે. જેમ કે પાણી તમે ઉપયોગ કરશો તો એ પાછું વરસાદ સ્વરૂપે ઉપર એ પાછું પડે જ છે, ખૂટશે ના. તો માટે અમે આપણે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો કહ્યા છે. આપણે આ પાઠમાં પુનઃ અપ્રાપ્ય સંસાધન એટલે કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વિશે અભ્યાસ કરીશું. બાળકો આ તત્વ આપણને ક્યાંથી મળે છે? તો પેટ્રોલિયમ છે, કોલસો છે, ખનિજો છે, આ બધું જ સજીવોના મૃત અવશેષોમાંથી મળે છે. તમે બાળકો કહેશો સર કેવી રીતે? તો આપણે વર્ષો પહેલા આપણા આપણે જ્યારે પૃથ્વી ઉપર સજીવો વસવાટ કરતા હતા, એટલે કે ડાયનોસોર હતા, પછી મોટા મોટા વિવિધ પ્રાણીઓ હતા, એ બધા પ્રાણીઓ પૃથ્વી ઉપર સંજોગો વસાત ભૂકંપ આવવાથી, પૂર આવવાથી એ બધા મૃત થયા અને એમના અવશેષો ક્યાં દરકાર હતા ગયા બાળકો? જમીનમાં. અને જમીનમાં દરકાર હતા ગયા અને એ મૃત અવશેષોમાંથી તમને બળતણ સ્વરૂપે કોલસો, પેટ્રોલિયમ વગેરે મળે છે, જેને આપણે અશ્મિ બળતણ પણ કહીએ છીએ. અશ્મિ એટલે આપણા શરીરના હાડકા, અશ્મિ એટલે આપણા શરીરના હાડકા. જે કોલસો, પેટ્રોલિયમ છે એ બધું આપણા શરીરના હાડકામાંથી મેળવવામાં આવે છે, એટલે કે એને આપણે બીજા શબ્દોમાં અશ્મિ બળતણ પણ કહી શકીએ છીએ. તો અશ્મિ બળતણ એટલે શું? તો ચલો એની વ્યાખ્યા જોઈએ. સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા બળતણને અશ્મિ બળતણ કહે છે. ફરીથી, સજીવોના મૃતદેહોના આપણા જે મૃતદેહ હતા એ મૃતદેહોના અવશેષોમાંથી મળતા અથવા બનેલા બળતણને અશ્મિ બળતણ કહે છે. અશ્મિ બળતણમાં કોણ કોણ સમાવેશ થાય બચ્ચો? તો કોલસો, પેટ્રોલિયમ, પેટ્રોલિયમ એટલે પેટ્રોલ, ડીઝલ, પછી કુદરતી વાયુ, આ બધા આપણને સજીવોના મૃત અવશેષોમાંથી મળે છે. ખ્યાલ આવી ગયો. હવે સૌથી જ પહેલો આપણે ભણવા જઈ રહ્યા છીએ કોલસા વિશેની માહિતી. આપણે કોલસા પછી પેટ્રોલિયમ ભણીશું, જે આપણો પાકનું મથાળું છે કોલસો. તો સૌથી પહેલા આપણે કોલસા વિશે માહિતી મેળવીશું. સૌથી પહેલા તો કોલસો કેટલા બાળકો જોયેલો છે? જો
જોયેલું છે કે નહીં બાળકો? સરસ, બધા જ બાળકોએ જોયેલું જ હશે, કારણ કે આપણા ઘરે કોલસો હોય છે. તો કોલસાનો રંગ કેવો હોય છે? તો એનો રંગ કેવો હોય બચ્ચો? કાળો. અને બીજા શબ્દોમાં કહીએ તો આપણને કેવો દેખાય છે? પથ્થર જેવો. કેવો દેખાય છે? પથ્થર જેવો. હા, આપણે એને દબાવી આવા કોલસા અલગ અલગ પ્રકારના આવે છે બચ્ચો, પણ આપણે જે જોઈએ છીએ આપણને એ પથ્થર જેવા જ રંગનો દેખાય છે. અને દબાવવાથી આપણે દબાય છે ના, કેવું હોય છે? સખત. કેવું હોય બચ્ચો? સખત. તો પહેલું જ આપણે ટોપિક લખવાનું તે પથ્થર જેવા કાળા રંગનો સખત હોય છે. એનો રંગ કેવો? કાળો. અને કેવો હોય છે? આપણે દબાવતો પણ દબાતો નથી, માટે કેવો હોય છે? સખત. હવે કોલસાના ઉપયોગો જોઈએ. તો બચ્ચો યાદ હશે કે આપણા પૂર્વજો જ્યારે રસોઈના બાટલા ન હતા ત્યારે રસોઈ શેના ઉપર કરતા હતા? કોલસા ઉપર. રસોઈ શેના ઉપર કરતા હતા? કોલસા ઉપર. હજુ પણ એવા અમુક ઘર હશે કે જે રસોઈ કરવા માટે કોલસાનો શું કરતા હોય છે? ઉપયોગ. તો તેનો ઉપયોગ રસોઈમાં બળતણ તરીકે થાય છે. એ રસોઈમાં ખોરાક રાંધવા એનો ઉપયોગ થાય છે. અને જેનો ઉપયોગ તમે કરતા હોય એને આપણે બળતણ પણ કહેવાય. તેનો ઉપયોગ રસોઈમાં બળતણ તરીકે થાય છે. બીજું પણ એનો ઉપયોગ થતો હતો. બાળકો, જ્યારે રેલવેની શોધ થઈ ત્યારે વીજળી કે પેટ્રોલ કે ડીઝલ હતું નહીં, માટે એ જમાનામાં રેલવે ચલાવવા માટે કોલસાનો ઉપયોગ થતો હતો. કેવી રીતે? તો જ્યારે તમે કોલસા એની આ એન્જિન, રેલવે એન્જિન હોય એ રેલવે એન્જિનમાં તમે જ્યારે કોલસા નાખશો ત્યારે એ કોલસામાંથી વરાળ ઉત્પન્ન થશે અને એ વરાળ મારફતે રેલવે એન્જિન ગતિ કરે છે અને રેલવે ભાગે છે. કોઈએ જોયું છે કઈ પિક્ચરમાં કે એમાં? હું તમને યાદ કરાવું તો તમે જોયું હશે ગદર પિક્ચરમાં સની દેવલ, યાદ છે? છેલ્લે સની દેવલને છેલ્લે જે સીન છે બાળકો ટ્રેન વાળો, એ ટ્રેનમાં સની દેવલને એનો બાળક ને બધા રેલવે એન્જિનમાં શું નાખતા હોય છે? કોલસો. સરસ. તો પછી એનો ઉપયોગ આપણે એવું લખીશું કે શરૂઆતમાં તેનો ઉપયોગ રેલવે એન્જિન ચલાવવા માટે વરાળ ઉત્પન્ન કરવા થતો હતો. રેલવે એન્જિનમાં વરાળ ઉત્પન્ન કરવા કોનો ઉપયોગ થતો હતો બચ્ચો? કોલસો. ત્યાર પછી લખીશું વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. તમે જોયું હશે બચ્ચો, અહીંથી જ્યારે આપણે વિજાપુરથી ગાંધીનગર જઈએ છીએ ત્યારે ગાંધીનગરમાં આપણી ડાબી બાજુએ બે મોટા મોટા પીપ હતા. અત્યારે તો એક પીપ તૂટી ગયું છે, એટલે કે સરકારે એને તોડી દીધું છે, પણ જોઈએ તો બે મોટા મોટા પીપ હતા. અમુક બાળકો જ્યારે ગાંધીનગરથી અમદાવાદ તરફ જતા હશે એટલે સૌથી પહેલાં આપણે એક રેલવે ટ્રેક આવે છે, એ રેલવે ટ્રેક ઉપર અમુક બાળકોને અમુક 15-20 મિનિટ સુધી અમુક વખતે રેલવે દળતી હશે. એ રેલવેમાં બાળકો બીજું કંઈ જ નહીં, શું આવતું હતું? કોલસાની એટલે કે માલગાડી હતી, જે બહુ જ મોટા ડબ્બાની આવતી હતી ને આપણી 15 મિનિટ જેવી વગાડતી હતી. હવે એમાં શું હતું? કોલસો. ને એ કોલસા મારફતે ગાંધીનગરમાં વિદ્યુત મથક એટલે કે થર્મલ પાવર સ્ટેશન, જેમાં કોલસાની મદદથી વરાળ ઉત્પન્ન કરીને વિદ્યુત મેળવવામાં આવતો હતો. એ વિદ્યુત એટલે આપણે બીજી કઈ જ નહીં, વીજળી, લાઇટ. યાદ રહી ગયું. ત્યાર પછી તેનો ઉપયોગ ઘણા ઉદ્યોગોમાં બળતણ તરીકે પણ થાય છે. મોટા મોટા ઉદ્યોગો હોય બાળકો, એમાં ગરમીની જરૂર પડે, ગરમી એટલે એ ઉષ્માની જરૂર પડે. એ ઉષ્મા મેળવવા માટે એ શેનો ઉપયોગ કરતા હોય છે? કોલસાનો ઉપયોગ કરતા હોય છે. તો આ હતી આપણી કોલસા વિશેની માહિતી. સૌથી પહેલાં એનો રંગ એ કાળા રંગનો, સખત, પછી એના ઉપયોગો. તો સૌથી પહેલો ઉપયોગ તેનો ઉપયોગ રસોઈમાં બળતણ તરીકે થતો હતો. ત્યાર પછી એનો ઉપયોગ ક્યાં થયો? સૌથી પહેલાં તો રેલવે એન્જિનમાં વરાળ ઉત્પન્ન કરવા માટે. ત્યાર પછી એનો ઉપયોગ
તાપ વિદ્યુત મથક એટલે બચ્ચો થર્મલ પાવર સ્ટેશનમાં તેનો ઉપયોગ થતો હતો અને ઘણા ઉદ્યોગોમાં પણ કોલસો બળતણ તરીકે ઉપયોગ થાય છે. આટલું હું સ્ક્રીનશોટ પાડીને મોકલીશ, તમારે ફરજિયાત તમે બધું લખવાનું રહેશે, ચેક કરો. ચાલો બચ્ચો, આગળ આપણે કોલસાની વાર્તા વિશે અભ્યાસ કરીએ. તમે કીધું કે સાહેબ કોલસાની પણ વાર્તા હોય. હા, કોલસાની વાર્તાનો મતલબ કે બેટા કોલસો આપણને કેવી રીતે પ્રાપ્ત થયો હતો. તો આજથી લગભગ 300 મિલિયન એટલે કે 3000 કરોડ વર્ષ પહેલા પૃથ્વી ઉપર ગીચ જંગલો હતા. યાદ રાખજો બેટા, કેટલા મિલિયન વર્ષ પૂર્વે? 300 મિલિયન વર્ષ પૂર્વે પૃથ્વી ઉપર શું હતા? ગીચ જંગલો. કારણ કે પૃથ્વી ઉપર આપણે સૌથી પહેલા ડાયનાસોરનું જ વસવાટ હતું. ડાયનાસોરના વસવાટ સમયે પૃથ્વી ઉપર માત્ર ને માત્ર શું હતા? ગીચ જંગલો. એ ગીચ જંગલોમાં કુદરતી આફત એટલે બચ્ચો જેવી કે પૂર આવી, ભૂકંપ આવો, એ બધાના લીધે પૃથ્વી ઉપર જે સજીવો હતા જેમ કે ડાયનાસોર, જંગલો, એ બધાનો શું થઈ ગયો? નાશ. ભૂકંપ આવે, પૂર આવે, તો આપણો જે જંગલો છે, પછી સજીવો છે, એ બધાનો શું થાય બચ્ચો? નાશ. અને એ નાશના લીધે એ જે વનસ્પતિ હતી, એ જે જંગલો હતા, એ જે જંગલોમાં મોટા મોટા વૃક્ષો હતા, ડાયનાસોર હતા, એ બધા જમીનમાં શું થતા ગયા? દટાતા ગયા. તો સૌથી પહેલા તો લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી ઉપર શું હતા? ગીચ જંગલો. આ ટોપિક યાદ રાખજો, 300 મિલિયન વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા બચ્ચો? 300 મિલિયન વર્ષ પહેલા. ત્યાર પછી શું થયું? તો કુદરતી આફતો આવી પૃથ્વી પર બચ્ચો. શું આવી? કુદરતી આફતો જેવી કે પૂર અને ભૂકંપ જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે શું થતા ગયા? દટાતા ગયા. પૂર આવ્યું, ભૂકંપ આવ્યો, એના લીધે આ જે જંગલો હતા, જંગલોમાં જે વનસ્પતિ હતી, બીજી અન્ય પ્રાણીઓ હતા, એ બધાનો નાશ થયો. નાશ થઈને જમીનમાં શું થતા ગયા? દટાતા. હવે શું થયું? ધીમે ધીમે આ જે જંગલોનો નાશ થયો એના ઉપર શું થતા ગયા? માટીનું સ્થળ જામતા ગયા. 1, 2, 3 એવી રીતે એમના ઉપર માટીના સ્થળ જામતા ગયા. જેમ જેમ માટીના સ્થળ જામતા ગયા, એમ એમ એ જમીનની નીચે દટાતા ગયા. અને જમીનની નીચે દટાતા ગયા અને જમીનની નીચે તો શું છે બેટા? ગરમી, લાવા, જ્વાળામુખી. જમીનની અંદર તો શું છે બચ્ચો? ગરમી. તો એ ગરમીના લીધે ઉપરથી દટાતા ગયા, વજન આવ્યું બચ્ચો, પુષ્કળ વજન આવ્યું. માટીના સ્થળ જામતા ગયા, એ માટીના સ્થળ જામતા ગયા અને નીચેથી શું મળ્યું એમને? ગરમી. તાપમાનમાં શું થયું? વધારો. નીચેથી ગરમી અને ઉપરથી દબાણના લીધે એ જે બરાબર વચ્ચે જે વનસ્પતિ હતી એમનું અવશેષોમાં રૂપાંતર થયું. અને એ અવશેષો જે હતા એ પછી શેમાં રૂપાંતર પામી ગયા? કોલસામાં. સૌથી પહેલા ફરીથી હું બોલું, સાંભળજો. આજથી લગભગ 300 મિલિયન વર્ષ પૂર્વે પૃથ્વી પર ગીચ જંગલો હતા. ચલો પહેલો ટોપિક આવડી જાય. ટોપિક પ્રમાણે યાદ રાખશો તો ક્યારેય તમને ભૂલ નહીં પડે, ભૂખવા જશો તો તમને ક્યારેય યાદ રહેશે નહીં. હું જો પાછળ જોયા વગર ટોપિક પ્રમાણે બોલું છું. ચલો, જંગલો હતા, જંગલો ત્યાર પછી શું આવ્યું? કુદરતી આફતો. આપણે બીજું મુદ્દે એવું લખવાનું, કુદરતી આફતો જેવી કે પૂર અને ભૂકંપના લીધે આ જંગલોનો નાશ થયો અને તે જમીનની નીચે શું થયા? દટાતા ગયા. વાક્ય રચના થોડી આગી પાછી થાય તો કંઈ વાંધો નથી. ત્રીજો મુદ્દો શું લખવાનું? આ મૃત વનસ્પતિઓના એટલે કે સજીવોના ઉપર માટીના સ્થળ જામતા ગયા એટલે ઉપરથી એમના ઉપર શું મળ્યું બેટા? દબાણ. અને નીચેથી એમને શું મળ્યું? તાપમાન એટલે કે ગરમી. એના લીધે જે સજીવો અવશેષો હતા એમ
નું સેમા રૂપાંતર થયું કોલસામાં, અને આ રીતે આપણને કોલસો પ્રાપ્ત થયો. એ કોલસો પછી આપણે ખાણો ખોદીએ છીએ, ખાણો ખોદીને આપણે એને જમીનની બહાર કાઢીએ છીએ. આ જે પ્રક્રિયા છે બેટા સજીવોના, એટલે મૃત સજીવોમાંથી કોલસો બનવાની પ્રક્રિયા જે છે એ કંઈ એક દિવસ, એક અઠવાડિયું, એક મહિનો, એક વર્ષ કે 50 વર્ષની નથી. આ પ્રક્રિયા ખૂબ જ લાંબી છે. તો તમે વળી કાલે એવું કે જોશો બાજુના કોમન પ્લોટમાં ઝાડવા ભેગા કરી દાટ્યા, અઠવાડિયા પછી જોયું તો કોલસો ના નીકળ્યું સાહેબ, એટલે આ ન નીકળે. એના માટે તો તમારે લાખો વર્ષ સુધી શું જોવી પડે, રાહ. આપણું જેટલું આયુષ્ય નહીં, આપણે તો 50 વર્ષના ગ્રાહક છીએ. તો બેટા આ જે પ્રક્રિયા, એટલે કે મૃત સજીવ વનસ્પતિના મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. આ જે પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા કહે છે બેટા? કાર્બોનાઇઝેશન. કોલસો અઠવાડિયા 10 દિવસની પ્રક્રિયાથી કંઈ મેળવવામાં આવતો નથી. આ પ્રક્રિયા ખૂબ જ લાંબી છે, અને લાંબી જે પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા કહે છે? કાર્બોનાઇઝેશન. કોલસો જે છે બચ્ચો એ વનસ્પતિના અવશેષોમાંથી મળ્યું છે. વનસ્પતિ એટલે કે સજીવોના અવશેષોમાંથી મેળવવામાં આવે છે. અને આપણે હાલ જ આગળ એક વ્યાખ્યા ભણ્યા કે સજીવોના મૃત અવશેષોમાંથી બનતા બળતણને શું કહે છે? અશ્મિ બળતણ. તો કોલસો પણ, યાદ રાખજો, કોલસો પણ મૃત સજીવના શરીરમાંથી મેળવ્યું કે ના મેળવ્યું? મેળવ્યું. તો માટે કોલસાને પણ બીજા શબ્દોમાં આપણે અશ્મિ બળતણ પણ કહીએ છીએ. તો વનસ્પતિના અવશેષોમાંથી બન્યા હોવાના કારણે કોલસાને અશ્મિ બળતણ પણ કહે છે. બચ્ચો તમે જ્યારે કોલસો સળગાવશો, તમે કંઈક એના ઉપયોગ માટે તમે જ્યારે કોલસો સળગાવો છો ત્યારે એ કોલસામાંથી મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2, કયો વાયુ? કાર્બન ડાયોક્સાઇડ, CO2 વાયુ મુક્ત થાય છે. અને આપણને બધાને ખ્યાલ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ કેવો વાયુ છે? ઝેરી, જે વાતાવરણને શું કરે છે? પ્રદૂષણ. માટે આપણે હવે કોલસાનો બને તેમ ઉપયોગ કેવો કરીએ છીએ? ઓછો. કારણ કે વાતાવરણનું શું ના થાય? પ્રદૂષણ. પહેલાના જમાનામાં એન્જિન ચલાવવા કોલસાનો ઉપયોગ થતો હતો, અત્યારે કોનો ઉપયોગ થાય છે? ડીઝલ અથવા તો ઇલેક્ટ્રિક. ઇલેક્ટ્રિક હોય છે. ભારત દેશમાં એક એવી ટ્રેન છે જે સોલરથી ચાલે છે, બાકી બધી અમુક ડીઝલથી ચાલે છે, ત્યારે અમુક ઇલેક્ટ્રિકલ છે. હવે ખાસ કોલસાનો ઉપયોગ થતો નથી. તો આ હતી આપણી કોલસાની વાર્તા. યાદ રહી જાય તેમ જ છે બચ્ચો. ચલો ફરીથી શરૂઆત કરીએ. લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર શું હતા? ગીચ જંગલો. કુદરતી આફતો આવી, જેવી કે પૂર અને ભૂકંપ જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. આ જે જંગલો હતા બચ્ચો એ શું થયું? જમીનની નીચે દટાતા ગયા. જમીનની નીચે દટાય એટલે તેમના ઉપર શું જામતા ગયા? માટીના સ્તર જામતા ગયા. જેથી માટીના સ્તર ઉપરથી જામો, જેથી ઉપરથી શું થયું? દબાણ. હું તમારા ઉપર બેસી જાઉં તો તમારા ઉપર દબાણ આવે કે ના આવે? આવે. તો એ માટીના સ્તર જામે એટલે એના ઉપર શું આવે બચ્ચો? દબાણ. અને દબાણ અને નીચે તાપમાનમાં વધારાના કારણે મૃત વનસ્પતિ શેમાં રૂપાંતર પામી? કોલસામાં. મૃત વનસ્પતિ કોલસામાં રૂપાંતર પામી આ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે, માટે આને કાર્બોનાઇઝેશન કહે છે. તો મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. નેક્સ્ટ, જે કોલસો મળ્યો એ તમને કોના અવશેષોમાંથી મળ્યો? વનસ્પતિના. તો વનસ્પતિના અવશેષોમાંથી
બન્યા હોવાને કારણે તેમને કોલસાને અશ્મિ બળતણ પણ કહે છે. ને કોલસાને આપણે જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે તેમાંથી મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. જે કેવો છે ઝેરી? તો આ હતી આપણી કોલસાની વાર્તા, એટલે કે આપણને કોલસો કેવી રીતે પ્રાપ્ત થયો. બાળકો, આપણે હવે ગૂગલ ક્લાસ દ્વારા તમારો ટેસ્ટ લઈશું, જેની હું સંપૂર્ણ માહિતી તમને આજે રાત સુધીમાં પહોંચાડી દઈશ. બધાએ જે હું કહું એ પ્રમાણે તમારે પ્લે સ્ટોરમાંથી એ એપ ડાઉનલોડ કરવાની રહેશે. એકદમ સરળ એપ છે. હવે આપણે 2 દિવસ અથવા 3 દિવસમાં એક ટેસ્ટ ફરજિયાત આવશે, જેમાં તમારા વાલીની પણ એ ચેક કરવાનું રહેશે. નહીં કેવું હશે તો જેવું હું તમને 8 વાગ્યાનો સમય આપે, 8 થી 8:30 ની વચ્ચે લખી લેવાનું. જેવું તમે નીચે સબમિટ શબ્દ આવશે, સબમિટ કરશો, તરત જ તમારા બધા જ આન્સરોના જવાબ તમારી સમક્ષ બીજી જ મિનિટે આવી જશે. આપણે એનું આયોજન કરી દીધું છે. કા આવતીકાલ અથવા પરમ દિવસે આપણે પ્રથમ ગણિતમાં સમય સંખ્યાનો ટેસ્ટ રાખવા જઈ રહ્યા છીએ. આજનું જેટલું ચાલ્યું એટલું ચોપડામાં લખવાનું. વિજ્ઞાનના પાત્રો એક ચોપડો બનાવજો અને ફરજિયાત તૈયાર પણ કરવાનું. આનું પણ આપણે ખાલી જગ્યાઓ સ્વરૂપે શું લઈ લઈશું, ટેસ્ટ જોઈ લો. આવતીકાલે કોલસાના પ્રકાર કોક, કોલ્ટાર અને કોલગેસ વિશે માહિતી મેળવીશું. ધન્યવાદ.